ઉનામાં ગેંગ વોર સામ સામે ફાયરિંગમાં માજી ધારાસભ્ય કેસી રાઠોડ સહિત 5 ઈજાગ્રસ્ત ઉનામાં બારેલા અગ્નિ જેવી સ્થિતિ આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આવેલા એમકે પાર્ક વિસ્તારના જ્યાં આજે બપોરે એક બેસનાના કાર્યક્રમમાં ઉના નગરપાલિકાના પ્રમુખ અને માજી ધારાસભ્ય બેસનામાં પહોંચ્યા હતા, પરંતુ લગભગ બપોરે 12 કલાકે ત્યાં એકાએક એમકે પાર્કમાં ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો. માજી ધારાસભ્ય કેસી રાઠોડ પર અચાનક થયેલા ફાયરિંગમાં કેસી રાઠોડને એક ગોળી દાઢીના ભાગે તો વાગી, તેની સાથે રહેલા અન્ય 2 વ્યક્તિને પણ ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે બંને પક્ષે સામસામે ફાયરિંગ થયું છે, જેમાં કુલ 5 જેટલા વ્યક્તિ ઘાયલ થયા છે. માજી ધારાસભ્ય કેસી રાઠોડ સહિતના રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આજે બપોરના અરાઉન્ડ 12 વાગે આજે પૂર્વ ધારાસભ્ય કેસી રાઠોડ છે અહીંયા એમકે સોસાયટી પાર્કમાં કોઈના ઘરે બેસવામાં આવ્યા હતા અને એના સાથે 2-3 લોકો ત્યાં બગીચા જેવા છે એમાં તુલસી ઉપર બેઠેલા હતા. સામેથી 3-1 લોકો બાઇક ઉપર આવીને અને એના ઉપર ફાયરિંગ કરીને અહીંયાથી નીકળી ગયા છે અને સામે સામે પણ ફાયરિંગ મતલબ આ લોકો ફાયરિંગ કરીને ગયા તો સામેથી પણ ફાયરિંગના બનાવ આ જગ્યા ઉપર બનેલા છે અને અત્યારે આ બાબતમાં તપાસ ચાલી રહી છે કે આજે 3 લોકો બાઇક ઉપર આવેલા હતા. કઈ લોકોમાં અત્યારે સારવાર હેઠળ છે અને આપની 4-1 ટીમો આરોપીઓને પકડવા માટે આ બાબતમાં તપાસ કરી રહી છે અને જે સારવાર હેઠળ છે એના ઉપર પણ આપણે ધ્યાન રાખી રહીએ છીએ કે શું એમાં અપડેટ છે. આ બંને સાઇડથી જે બન્યા હોય એની વિગત મળે છે, તેમ છતાં અત્યારે આપણે એને વેરીફાઈ કરીએ છીએ અને જગ્યા ઉપરથી પણ જે એવિડન્સીસ છે એને કલેક્ટ કરવાની કોશિશ છે. સાહેબ આરોપી પકડાઈ ગયા? સોરી, આપ આરોપી પકડાઈ ગયા? અત્યારે નથી, અત્યારે એની શોધખોળ ચાલે. ઉનાના એમકે પાર્કમાં માજી ધારાસભ્ય અને સામે પક્ષે સામસામે ફાયરિંગ થયાની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચ અને ઉના પોલીસ સહિતની ટીમો સ્પોટ પર પહોંચી છે. સાથે જ એસપી રાહુલ ત્રિપાઠી પણ સ્પોટ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે અલગ અલગ 4 ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉના શહેરમાં દોરા દિવસે માજી ધારાસભ્ય અને નગરપતિ કેસી રાઠોડ ગ્રુપ અને સામા ગ્રુપ વચ્ચે ફાયરિંગની ઘટના બનતા શહેરમાં દહેશત ફેલાઈ છે. એવું પણ મનાઈ રહ્યું છે કે સામસામા ફાયરિંગની ઘટના જૂની અદાવતના કારણે બની છે. ઉનામાં ભૂતકાળમાં પણ કેસી રાઠોડ ગ્રુપ અને સામા ગ્રુપ વચ્ચે ઘર્ષણના બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ આદરી છે. ફાયલ બાંભણિયા, ZSTV, ઉના.